नमस्कार मित्रों, हूँ वैभव पंचाल, एग्रीकल्चर कंसल्टंट, MSc एग्रीकल्चर, जे अत्यारे जांबुवा ब्रिज खाते संजीवनी बायोगैस प्लांट नुं जे मेन्युफेक्चरिंग यूनिट छे, अहींया आपणे जोई शकीए छे के आ बायोगैसनी अंदरथी जे स्लरी आवी रही छे आ 100% किचन वेस्ट आधारित स्लरी छे। आ ड्रम देखाय छे जेनी अंदर एठवाड़ छे, बिल्कुल बार खोडियार रेस्टोरंट जे छे એનું ફૂડ વેસ્ટ જેટલું બચે છે બધું જ ફૂડ વેસ્ટ આની અંદર બાયોગેસની અંદર ઇનપુટમાં એડ થાય છે, ત્યાંથી ગેસ પ્રોડ્યુસ થાય છે, એ ગેસનો ઉપયોગ થાય છે અને એની જે સ્લરી છે એ આ રીતે આની અંદર આઉટપુટમાં આવે છે, જે બિલકુલ દુર્ગંધ મુક્ત છે। આ જોઈ શકાય છે સ્લરી, અને એનાથી જ અમે આખું ફાર્મ ઓર્ગેનિક ફાર્મિંગ કરી રહ્યા છીએ। અહીંયા કિચન વેસ્ટનો એકદમ સરસ મજાનો સદુપયોગ થઈ રહ્યો છે। આ મકાઈ જે પહેલાં ગ્રો કરી હતી એ અને આ પછી ગ્રો કરી છે, મકાઈ એકદમ હાઈએસ્ટ ન્યુટ્રિશન એબ્સોર્બિંગ ક્રોપ છે એની અંદર, પણ ફક્ત અમે આ જે કિચન વેસ્ટની જે સ્લરી છે એની જ એપ્લિકેશન કરેલી છે, તમે જોઈ શકો છો। બીજા ઘણા બધા ક્રોપ્સ છે અત્યારે આના સ્લરીનું જે ડ્રેન્ચિંગ છે એ પણ ચાલી રહ્યું છે ફાર્મની અંદર। આ ટામેટા છે મિત્રો, આનો રિપોર્ટ પણ અમે કરાવ્યો છે, આની અંદર ઘણા સરસ બેક્ટેરિયલ કાઉન્ટ છે અને એક બીજો રિપોર્ટ પણ અત્યારે જસ્ટ રિસન્ટલી સબમિટ કરેલો છે અને ટૂંક સમયમાં જ એ રિપોર્ટ પણ આપણી સાથે હશે। નંબર ઓફ ટોમેટોઝ જોઈ શકાય છે, આ રીતે લગભગ દર અઠવાડિયે એક વખત સ્લરીનું ડ્રેન્ચિંગ કરવામાં આવે છે કિચન વેસ્ટનું, સ્લરીનું, અને એકદમ સરસ કમ્પોસ્ટ થઈ ગયેલી આ સ્લરીની અંદર પૂરતી માત્રામાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ તથા એને લભ્ય બનાવતા બેક્ટેરિયા, ઘણા બધા એવા બેનિફિશિયલ બેક્ટેરિયા કે જમીનની અંદર એટલું સરસ પરફોર્મ કરે છે। રિઝલ્ટ જોઈ શકાય છે, મકાઈ પણ બહુ સરસ બેસવાના ચાલુ થઈ ગયેલા છે। એ પછી આ ટામેટા છે, અલગ અલગ બીજા ક્રોપ્સ છે, ટ્રાન્સપ્લાન્ટેડ કરેલી ચીલી છે, મરચા, મોળા, જસ્ટ ફ્લાવરિંગ શરૂ થયેલું છે આની ઉપર, વગેરેના બીજા લોટની અંદર કરેલા જે ટામેટા છે એ છે, ચોળી છે, સરસ મજાની ચોળી પણ આની ઉપર આવે છે મિત્રો। આ એક એટલો સરસ કન્સેપ્ટ છે કિચન વેસ્ટને યુઝ કરી અને ઓર્ગેનિક ખેતી। આ ધાણા છે જે હકીકતમાં તો આ સિઝનમાં ઓપનમાં થઈ જ ન શકે, આની અંદર પણ કિચન વેસ્ટની જ જે સ્લરી છે બાયોગેસ સંજીવની બાયોગેસ આધારિત એ જ યુઝ કરેલી છે। મારા રણજીતભાઈ છે જેમને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવેલી છે કે ડિસીઝ્ડ લીફ જે હોય એને કટ કરી દેવા માટે। આ દૂધી છે, એની ક્વોલિટી પણ તમે જોઈ શકો છો। રણજીતભાઈ દૂધી બતાવો તો, ત્યાંની ત્યાં આગળ એક ફ્રૂટ ફ્લાય ટ્રેપ પણ અમે મૂકેલું છે, આ દૂધીની ક્વોલિટી જોઈ શકાય છે। આની અંદર પણ રૂટ્સની અંદર ડ્રેન્ચિંગમાં સંજીવની બાયોસ્લરી આપીએ છીએ। અહીંયા આવો તો આમ આ કાકડી બતાવો, દેશી કાકડી એટલી સરસ મજાની આમાં થાય છે, આ જોઈ શકાય છે। ભલે આટલી મોટી થઈ છે પણ છતાં પણ એકદમ કુમળી છે, બહુ જ સરસ છે, ખાવામાં એકદમ મીઠી છે। આ ઓર્ગેનિકનો પ્રતાપ છે, પણ ઓર્ગેનિકની અંદર પણ આ તો કંઈક કહેવાય કે એકદમ વેસ્ટ મટીરિયલની અંદરથી સૌથી બેસ્ટ કરી અને જમીન ધરતી માતાને આપણે સિંચવાનું આ કામ છે। આ વેલા તમે જોઈ શકો છો, અંદર ચાલવાની પણ જગ્યા નથી રહી, અમુક નામ માત્ર સીડ્સથી આટલા બધા વેલા આની અંદર ગ્રો થયેલા છે। અત્યારે આખી ટીમ જે છે એ બાયોસ્લરીનું ડ્રેન્ચિંગ આપી રહી છે,
વાહ, લાવો આગળ લાવો. બિયારણ માટે કરી છે. હા તો રવા દો, ચાલો તમે જોઈ છો આખી આ. હજી ઉપાડો તો ઊંચી કરો. આ જે કાકડી છે એની સાઈઝ જોઈ શકાય છે. અમે સીડ્સ માટે આને ઉપયોગ કરવાના છીએ. ત્યારબાદ આગળ જતા ભીંડા પણ બહુ સરસ છે. આ બાજુ રીંગણ છે. સરસ મજાનું ખાતર છે, સરસ મજાનું ફર્ટિલાઇઝર છે. મિત્રો, આ જ ફર્ટિલાઇઝરનો સદુપયોગ કરી અને આપણે ફાર્મની અંદર પણ ધાર્યું પરિણામ લઈ શકીએ છીએ. કિચન વેસ્ટને ઘણી બધી જગ્યાએ, ઘણા બધા ઇન્ડસ્ટ્રીની અંદર પણ કિચન વેસ્ટને કંટ્રોલ કરવો, એને મેનેજ કરવું બહુ જ અઘરું થતું હોય છે. એ જગ્યાએ આ સ્લરીનો ઉપયોગ બહુ જ સરસ સાબિત થાય છે, ઘણો ફાયદાકારક સાબિત થાય છે. મગ આમાં પણ ડ્રિંચિંગની અંદર સંજીવની બાયોગેસ સ્લરી, એનું ડ્રિંચિંગ આપ્યું છે. સેટલમેન્ટ તમે જોઈ શકો છો. આ તલ છે એની પણ ક્વોલિટી જોઈ શકાય છે. વચ્ચે પપૈયા કરેલા છે, વચ્ચે બીજું કઠોળ છે. આ રીતે મિક્સ ક્રોપ પણ આની અંદર કરેલા છે. બીજો એક ભાગ રાખ્યો છે જેની અંદર ભીંડાનું વાવેતર છે. અત્યારે પ્રોડક્શનમાં છે. આ આખી લાઈન છે જે તુવેરની છે. તરબૂચ, જે દેશી તરબૂચ આવે છે એ પણ નાનું અમથું થયેલું છે અત્યારે. આ ભીંડાની ક્વોલિટી જોઈ શકાય આમાં. એક સરખા અને એટલા બધા સરસ ભીંડા જેની ક્વોલિટી સંજીવની ફાર્મ ખાતે જે કિચન વેસ્ટથી આધારિત જે સ્લરી ઉપયોગ કરીએ છીએ, જે બિલકુલ દુર્ગંધ મુક્ત છે. કારણ કે પ્રોપર આખી સાયકલ કમ્પ્લીટ થઈ અને એ સ્લરી ડિરાઇવડ થાય છે એનું આ પરિણામ. આમાં કોઈ પ્રકારનું બીજું કોઈ જ ખાતર ઉપયોગ કરેલો નથી. ફક્ત ને ફક્ત આ ભીંડો, એની ક્વોલિટી. આટલી સાઇઝનો ભીંડો પણ એકદમ કોમળો છે, ખાવામાં એટલો સરસ સ્વીટ છે. દરેક ભીંડા ઉપર કેટલું સરસ ફ્રૂટ સેટલમેન્ટ થયેલું છે. ખેડૂતો પુષ્કળ પ્રમાણમાં યુરિયા, ડીએપી અને રાસાયણિક પોટાશ જેવા ખાતરોનો ભરપૂર ઉપયોગ કરે અને એની સામે જો આટલું સરસ શસ્ત્ર આપણી સાથે હોય કે હોટલોનો એઠવાડ જે બચેલો એને કમ્પોસ્ટ કરી, એને કન્વર્ટ કરી અને ગોલ્ડમાં પરિણમ્યું અને એને આ રીતે ઉપયોગ કરી અને જો આપણે ફાર્મિંગ કરીએ તો મિત્રો, આ તો ઘણા બધા અંશે, ઘણા બધા રીતે આપણા દેશને પણ ફાયદાકારક છે. હું રજા લઉં. હું વૈભવ પંચાલ. નમસ્કાર.